કેમ છો મારા વાલા? ધોરણ 11 ના બાળકો બધા મજામાં છો? ચેપ્ટર નંબર 4 આપણે સુખદ રીતે પૂરું કર્યું. સુખદ એટલા માટે કે ભણવાની મજા આવે, તમારા ક્વેશ્ચન્સ આવે, તમને એવું ફીલ થાય કે ના મને બરાબર અને શાંતિથી બધું આવડ્યું છે, તો અમને પણ એનો આનંદ હોય. અમે પણ સમજીએ છીએ કે તમારા માટે પરિસ્થિતિ થોડીક અઘરી છે, બટ છતાં પણ તમે લોકો જે સપોર્ટ કરી રહ્યા છો, વેરી ગુડ. ઓકે, કામ ઘણું બધું છે આપણી પાસે. ચોથા ચેપ્ટરની અંદર જે અહીંયા ભલે એમણે 3 નંબર આપ્યો છે, પણ આપણા માટે ચોથું ચેપ્ટર છે દ્વિ અને ત્રિપરિમાણમાં ગતિનું વર્ણન છે. એટલે એમનો નંબર 3 છે, એટલે આપણે એને કરેક્ટ કરી લઈએ. બસ આપણે એને કરેક્ટ કર્યો નંબર. ઓકે બાળકો, આગળ વધીએ છે તમારા સાત સહકારને ધ્યાનમાં લઈને. મહત્વના સૂત્રો અને હકીકતો અને વ્યાખ્યાઓ બધું બહુ સમજાવીશું આ ચેપ્ટરની અંદર. ઘણું બધું નવું જાણવા મળશે તમને, જે આપણી ટેક્સ્ટ બુકમાં નથી, ઇવન એનસીઆરટી જેને કહે છે એમાં પણ નથી, એવી ઘણી બધી માહિતી તમને હું આપીશ. શું છે આ વાત? જો સૌથી પહેલા મહત્વના સૂત્રો છે. સદીશ, તો કે અદિશ રાશિ, જે રાશિઓ મૂલ્ય ધરાવતી હોય પણ દિશા ધરાવતી ન હોય તેને અદિશ રાશિઓ. ઉદાહરણ તરીકે દળ, સમય, લંબાઈ, તાપમાન વગેરે છે સદિશ રાશિ. જે રાશિઓ મૂલ્ય અને દિશા બંને ધરાવતી હોય તેને સદિશ રાશિ કહે છે. ઉદાહરણ તરીકે સ્થાનાંતર, વેગ, પ્રવેગ વગેરે. એના પછી સદિશને તેના મૂલ્ય દર્શાવતા પ્રમાણ માપની લંબાઈની રેખા દ્વારા તેની દિશાના તરફના છેડાને તીર સાથે દોરીને દર્શાવવા. એટલે આ છે એનું પૃચ્છ થયું કહેવાય, અને આને એનું શેર્ષ કહેવાય. શીખ્યા છીએ શેર્ષ, અને આને એનું પૃચ્છ કહેવાય. ટે ઇંગ્લિશમાં પૃચ્છ, ઠ લખી દીધો પૃચ્છ, રાઈટ. સદિશનું મૂલ્ય દર્શાવવું હોય તો એને માનાંકમાં દર્શાવવો જોઈએ. માનાંક ન લખવો હોય તો એના ઉપર સદિશની નિશાની થાય તો માનાંક કર્યો, સદિશની નિશાની નથી કરતા તો માનાંક કરવાનો રહેતો નથી. ઓકે, સદિશ એ નો વિરોધી સદિશ માઇનસ એ છે. વિરોધી સદિશ નો મતલબ શું બચ્ચા પાર્ટી? આ સદિશ એ બતાવ્યો મેં, તો માઇનસ એ નો મતલબ આવું થાય તો એને હું કહી શકું માઇનસ એ, કરેક્ટ? વેરી ગુડ. જો બે સદિશો સમાન માપના પણ વિરુદ્ધ દિશા ધરાવતા હોય તો તેને વિરોધી સદિશ કહેવાય. જો સદિશો એ બરાબર બી બરાબર સી હોય, એનો અર્થ એ થાય છે કે સદિશ એ, સદિશ બી, સદિશ સી ના મૂલ્યો સમાન છે અને દિશા પણ એક જ છે. સદિશ એનો એકમ સદિશ એ કેરેટ વડે દર્શાવાય, એ કેરેટનું મૂલ્ય કેટલું થાય? તો કે એક. એટલા માટે તો એને એકમ સદિશ કીધો છે. જે સદિશનું મૂલ્ય એક એકમ હોય એને એકમ સદિશ કહેવાય. ઓકે, નેક્સ્ટ આપણી પાસે બીજું શું છે? તો નેક્સ્ટ આપણી પાસે છે સ્થાન સદિશ. સદિશ કે જે એક બિંદુનું સ્થાન તંત્રના ઉગમ બિંદુની સાપેક્ષે આપે છે તેને સ્થાન સદિશ કહે છે. સ્થાન સદિશનું મૂલ્ય યાદચ્છિક પસંદ કરેલા ઉગમ બિંદુથી કણ પીના અંતર દ્વારા માપવામાં અથવા આપવામાં આવે છે. સ્થાન સદિશની એક્સ અક્ષની દિશા ધન એક્સ દિશા સાથે ઉગમ બિંદુ આગળ સદિશે બનાવેલો ખૂણો થીટા વડે આપવામાં આવે છે. સ્થાન સદિશ આર ને તેના યામ એક્સ અને વાયના સરવાળાના સ્વરૂપમાં આપવામાં આવે. આ આકૃતિ એનું વર્ણન કરે છે. આ બિંદુ પી, એનો એક્સ યામ અને વાય યામ આપ્યા છે. એક્સ યામ અહીંયા છે, વાય યામ અહીંયા છે, કરેક્ટ? તો એના સદિશને બતાવ્યો છે. જુઓ, સદિશ આર ઇઝ ઇક્વલ ટુ સદિશ એક્સ પ્લસ સદિશ વાય. સદિશ આર ઇઝ ઇક્વલ ટુ એક્સ આઈ કેરેટ પ્લસ વાય જે કેરેટ, જ્યાં આઈ કેરેટ, જે કેરેટ અને એક્સ અને વાય દિશાના એકમ સદિશો છે. ભણ્યા છીએ આપણે થિયરીમાં બહુ જ સરસ રીતે, એને મારા વાલાઓ. નેક્સ્ટ આગળ શું કહે છે? સદિશનું મૂલ્ય કેવી રીતે બતાવવાનું? બહુ જ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે. સદિશનું મૂલ્ય બરાબર અહીંયા તીરની નિશાની કરવી પડે. એક્સ નો વર્ગ, વાય નો વર્ગ, સરવાળો અને વર્ગમૂળ, આ રીતે એનું મૂલ્ય મળે છે. કોઈ પણ રીતે અવકાશમાં ઉગમ બિંદુની સાપેક્ષે પીનું સ્થાન પસંદ કરવામાં આવે તો આ 3 યામ થઈ ગયા. જોવાની અંદર એક્સ, વાય અને ઝેડ 3 યામ થઈ ગયા, કરેક્ટ? ઓકે વાલા બાળકો, આર બરાબર એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ, એક્સ આઈ કેરેટ, વાય જે કેરેટ અને ઝેડ કે કેરેટ. આર નું માપ, તો એનું માપ એટલે બાળકો મૂલ્ય. મૂલ્ય એટલે શું? તેના દરેક ઘટકોનો વર્ગ, એનો સરવાળો, વર્ગમૂળ, એટલે એનું મૂલ્ય મળી જાય, હેને? ઓકે બચ્ચા, તો નેક્સ્ટ આપણી પાસે જે સૂત્ર છે એની અંદર શું કહેવા માંગીએ છે? જો સ્થાનાંતર સદિશ યામ તંત્રના ઉગમ બિંદુ સિવાયના બિંદુની સાપેક્ષે એક બિંદુના સ્થાનાંતરની દિશા અને મૂલ્ય દર્શાવતા સદિશને સ્થાનાંતર સદિશ કહેવાય.
એનો મતલબ કોને કોને જોડે છે? પહેલા અને બીજા બિંદુને તે જોડે છે. હવે જો તમે આકૃતિને થોડુંક સમજવાની કોશિશ કરો તો આ પી એ પ્રારંભિક બિંદુ છે અને એનો સ્થાન સદિશ આર વન, ક્યુ એ અંતિમ બિંદુ છે એનો સ્થાન સદિશ આર ટુ કીધું. તો પી થી ક્યુ નો આ જે સદિશ આમ બતાવ્યો એને કહેવાય સ્થાનાંતર સદિશ. આ એના પ્રારંભિક યામ, આ એના અંતિમ યામ અને આ એનો સદિશ. કરેક્ટ? ઓકે ફાઇન. તો સ્થાનાંતર સદિશ આપણી પાસે જે મળ્યો વાલા બચ્ચાઓ, એની અંદર ડેલ્ટા સદિશ આર નું સૂત્ર થઈ ગયું આર ટુ માઇનસ આર વન, શૂન્ય સદિશ. જે સદિશ નું મૂલ્ય શૂન્ય હોય અને કોઈ પણ દિશા ધરાવતો હોય તેને શૂન્ય દિશા, શૂન્ય સદિશ કહેવાય. હવે શૂન્યનો મતલબ શું છે? કશું જ નથી. એટલે એને એક્સ વાય ઝેડ બધી જ દિશા છે એવું કહેવાય, કા તો બધી જ દિશા નથી એવું પણ કહી શકાય. રાઈટ? નેક્સ્ટ આપણી પાસે છે સદિશ નો અદિશ વડે ગુણાકાર. બહુ સરસ રીતે સમજાયું તું, યાદ હોય તો, હેને? જ્યારે સદિશ ને ધન અદિશ વડે, અદિશ એટલે સંખ્યા વડે ગુણાકાર કરવામાં આવે ત્યારે તે જ દિશામાં તેટલા ગણો વધે છે, અને જો તેને ઋણ અદિશ વડે ગુણાકાર કરવામાં આવે તો તે વિરુદ્ધ દિશામાં તેટલા ગણો વધે છે. એટલે દિશા અને એનાથી વિરુદ્ધ દિશા, એ પ્રકારની વાત આની સાથે આપણે કરી રહ્યા છીએ. કરેક્ટ? એના પછી છે સદિશ નો સરવાળો. સદિશ નો સરવાળો એનો ત્રિકોણનો નિયમ શું છે વલાવ? ત્રિકોણનો નિયમ તો કે આ કોઈ એક સંદર્ભ બિંદુ ત્યાંથી સદિશ એને દર્શાવો, એના હેડ પર સદિશ બીને મૂકો, પહેલાનું ટેલ બીજાના હેડને જોડી દો, તો આ આપણને મળશે પરિણામી સદિશ. કરેક્ટ? જો નિયમ શું કહે છે જોઈ લઈએ. નિયમ આપણી પાસે જે કહે છે તે પ્રમાણે, જો બે સદિશોનો એક ત્રિકોણની એક જ ક્રમમાં લીધેલ બાજુઓ વડે મૂલ્ય અને દિશા દર્શાવવામાં આવે તો વિરુદ્ધ ક્રમમાં લીધેલ પૂર્ણ કરતી ત્રીજી બાજુ સદિશનો સરવાળો અને પરિણામી સદિશ પૂરેપૂરી રીતે દર્શાવે. હવે આ થોડી કોમ્પ્લિકેટેડ ભાષા થઈ ગઈ, પણ આપણી ભાષા સહેલી હતી જે હું હમણાં બોલી ગયો છું તે, હેને? નાઇસ માય ડિયર ફ્રેન્ડ્સ. ઓકે, નેક્સ્ટ સદિશના સરવાળાનો સબાચનો નિયમ, સમાંતર બાજુ ચતુષ્કો. નીચે બતાવી છે આકૃતિ એની, જુઓ. આ પણ સરવાળો બતાવે છે, આ પણ સદિશનો સરવાળો જ બતાવે છે. ઓ, ઓથી એક સદિશ પી ક્યુ અને આ એનો સરવાળો. કરેક્ટ? ઓકે, જોઈએ. એક બિંદુ એક સાથે લાગતા બે સદિશોના મૂલ્ય અને દિશાથી સમાંતર બાજુ ચતુષ્કોણની પાસપાસીની બે બાજુઓ વડે દર્શાવવામાં આવે તો પરિણામી સદિશને મૂલ્ય અને દિશામાં તે બિંદુમાંથી પસાર થતા સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ વડે દર્શાવવામાં આવે છે. શીખ્યા છીએ આપણે, બતાવી દઉં તમને એકદમ સરસ રીતે. આ પહેલો સદિશ, સદિશ એ, અહીંયાથી આ બીજો સદિશ, સદિશ બી વાંકો વળી ગયો છે, એવું નહીં વળે, બરાબર ને? આ સબાચ બની ગયો મારા વાલાઓ. હવે આ વિકર્ણ તમે જે, સોરી સોરી, નહીં ચાલે, બિલકુલ આકૃતિ નહીં ચાલે, હે ને બચ્ચા પાર્ટી? તમે કહેશો સરને દોરતા જ નહીં આવડતો. સાચી વાત છે, મારા કરતા તમારા બધાનું ડ્રોઈંગ બહુ જ સુપર છે, બહુ જ સરસ છે. રાઈટ? આ સદિશ એ થઈ ગયો, આ સદિશ બી થઈ ગયો. સબાચની બે બાજુઓ પૂર્ણ કરવાની, એનો મતલબ કે આ એ, અને અહીંથી ડ્રો કરો તો આ બી. તો અહીંયાથી આ જે બે વચ્ચેનો ખૂણો થયો તે થીટા, અને આને જો તમે ડ્રો કરો છો તો વાલા બચ્ચાઓ આ મળશે સદિશ એ પ્લસ સદિશ બી. કરેક્ટ? નાઉ માય ડિયર ફ્રેન્ડ્સ, ધારો કે એકબીજાથી થીટા કોણે, આપણી પાસે બે સદિશ છે, બરાબર છે? થીટા કોણે આપેલ આવેલ ઓપી અને ઓએસ વડે સદિશ એ અને સદિશ બી દર્શાવવામાં આવે છે. તેથી સમાંતર બાજુ ચતુષ્કોણ ઓ પી ક્યુ આર નો વિકર્ણ ઓ ક્યુ એ સદિશ એ અને બી નો પરિણામ છે. હવે આપણા માટે આ જે સૂત્ર હવે જે નીચે મળ્યું છે તે અગત્યનું છે. સદિશ આર બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ ટુ એ બી કોસ થીટા, બહુ જ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે. એવું સમજો કે ભવિષ્યમાં વિદ્યુત અને ચુંબકત્વ શીખશો અથવા સદિશ શીખશો, બધી જ જગ્યાએ તમને આ સૂત્ર જરૂર પડશે. ઓકે, હવે પરિણામી સદિશની દિશા, ધારો કે એ સાથે સદિશ આર બીટા કોણ બનાવે છે. આકૃતિ જોશો એટલે ખબર પડશે, આ ખૂણો બીટા, રાઈટ? બીટા કોણ બનાવે છે, તેથી ત્રિકોણ ઓ એન ક્યુ આવશે. આની અંદર નામ ઓ એન ક્યુ, ઓ એન અને ક્યુ આની વાત છે. ઓકે, ઓ એન ક્યુ ની અંદર ઓ ક્યુ એન ના છેદમાં ઓ એન, હવે ખૂણાની સામેની બાજુ એટલે ક્યુ એન, અને એની પાસેની બાજુ એટલે ટેન થીટા, બરાબર? ટેન થીટાની વ્યાખ્યા છે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. હવે એવું ટેન બીટાનું સૂત્ર, સામેની બાજુ એટલે બી સાઈન થીટા થઈ જશે, એ પ્લસ બી કોસ થીટા શીખવાડ્યું છે. આખી
લાંબી થિયરી છે, ટૂંકમાં આપણી પાસેનો દાખલો છે એવું ખબર પડે છે તમને, રાઈટ? ઓકે, હવે મારી પાસે ખાસ કિસ્સા છે, બહુ અગત્યના પરિણામ સીધે સીધા જવાબ આપે એમ ફટ 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 જવાબ જે આપે છે ને એ અહીંયાથી મળે ખાસ કિસ્સાની અંદર. નંબર એક, જો એ અને બી વચ્ચેનો ખૂણો જીરો હોય તો સદિશ આર બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ ટુ એ બી કોસ ઝીરો. અને મારા વાલા બાળકોને દિવ્ય સરના શીખવાડેલા મેથેમેટિકલ ટૂલ્સ યાદ છે. શું કહેશો તમે? તમે કહેશો કે સર કોસ ઝીરો એટલે, બોલો બોલો, વન, અને વન થાય એટલે અહીંયાનો જવાબ આ થઈ ગયો. હવે આ તો પૂર્ણ વર્ગ થઈ ગયો લા, સરસ મજાનું. આ થઈ ગયું એ પ્લસ બી હોલ સ્ક્વેર, અને આના ઉપરથી જવાબ મળે એ પ્લસ બી. તો ટેન બીટાનો જવાબ પણ એવી જ રીતના સાઈન ઝીરો ઝીરો થઈ જશે. સાઈન ઝીરો ઝીરો એટલે ખૂણો ઝીરો છે એવું સાબિત થઈ જાય. જોયું તમે? ઓકે, ફાઈન. એના પછી છે આપણી પાસે બી બે નંબર. જો એની બી વચ્ચેનો ખૂણો 90 હોય તો શું થાય? વાલા બચ્ચાઓ, કોસ 90, બોલો જલ્દી એકદમ ફટાફટ. કોસ 90, કોસ 90 ઝીરો, સાઈન 91. નાઈસ. આ બધું મોડે કરી લેવાનું, પરસ્પર વિરુદ્ધ દિશામાં. બાળકો કોસ 180 કેટલા થાય? લખવું પડશે કોસ 180 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1. સાચી વાત ને? બસ, તો પછી ઓકે. તો અહીંયા શું થશે? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ ટુ એ બી. તો એ માઇનસ બી હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ બી અથવા બી માઇનસ, હા બંને સાચું છે. ભાઈ એ માઇનસ બી હોય તોય ચાલે, બી માઇનસ હોય તો પણ ચાલે. ટેન બીટાનો જવાબ સાઇન 180 પાછું શું થાય? તો સાઇન 180 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ તો ઝીરો થાય એને, રાઈટ? ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, તો બીટા બરાબર ઝીરો અને બીટા બરાબર 180, બંનેનો જવાબ તો સરખો જ આવે છે. આ અગત્યનો પોઈન્ટ છે વાલા બચ્ચાઓ, સાપેક્ષ વેગ માટે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો ઉપયોગ કરવાનો. આપણે જે એક બેન સાયકલ લઈને જતા હતા, છત્રી રાખી હતી, પલળવું નહોતું, આ બધા દાખલા હતા ને, બસ એની સાથેની વાત અહીંયા તમને મજા આવશે. ડાયરેક્ટ સૂત્ર, ડાયરેક્ટ જવાબ. જો શું કહે છે? સાપેક્ષ વેગ માટે સમાંતર બાજુ ચતુષ્કોણનો ચતુષ્કોટ લખ્યું છે, એવું બધું નહીં, આપણે આપણી ગુજરાતી ભાષાનો જ ઉપયોગ કરીશું, કરેક્ટ? ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, બે પદાર્થો એ અને બી એકબીજા સાથે થીટા ખૂણો બનાવતી દિશામાં ગતિ કરતા હોય તો બી ના ઉલટા. જો એ આ દિશામાં ગતિ કરે છે, રાઈટ? એના પછી વરસાદ આ દિશામાં છે એવું કીધું આપણને. હવે આ બે પરસ્પર લંબ દિશા થઈ ગઈ, રાઈટ ને? તો અહીંયા અહીંયા વિરુદ્ધ દિશા છે, એટલે આપણે એનો સ્પેશિયલ કેસ લઈએ છીએ, વરસાદ વાળો છે. વેગ ઉલટા વેગ જેટલો જ લીધા પછી સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ લાગુ પાડવાથી સાપેક્ષ વેગ, આરવી નો મતલબ રિલેટિવ વેલોસિટી, આરવી, આરવી એટલે RELATIVE, રિલેટિવ, VELOCITY, રિલેટિવ વેલોસિટી, વેલોસિટી એટલે વેગ, ને રિલેટિવ નો મતલબ સાપેક્ષ વેગ, કરેક્ટ? ઓકે બચ્ચા બાળ, આગળ વધીએ આપણે, હે ને? શું કહેવા માંગીએ છીએ આગળ? ઉદાહરણ એક, વરસાદનો સાપેક્ષ વેગ. ધારો કે માણસનો વેગ VM છે, મેન, વરસાદનો વેગ VR છે અને માણસનો વેગ VM છે, રાઈટ? અને વરસાદનો ઉર્ધ્વ રીતે નીચેની દિશામાંનો વેગ VR હોય તો માણસની સાપેક્ષમાં વરસાદનો વેગ નીચે મુજબ આપી શકાય, VM is equal to VR minus VM. કેમ? તો કે વરસાદ નીચે પડે છે, રાઈટ? માણસ આમ જાય છે એકચ્યુઅલી, તો સાપેક્ષ વેગમાં માઇનસ નિશાની આવવાની છે, તો એના પ્રમાણે આપણને અહીંયા જવાબ મળે છે. આ એનો પરિણામી સદિશ થઈ શકશે. આપણે પણ આવી રીતના સોલ્વ કર્યા છે દાખલા, VM, VRM, તો VRM, વિરામ નહીં લા, VRM, VRM, અહીંયા આવું માનાંક કરો ને એટલે પછી સદિશ કરી દેવાનું. ભૂલ હોય છે કે પ્રિન્ટિંગ મિસ્ટેક હોય, આપણે સુધારી લેવાની, બહુ માથાકૂટ નહીં. ઓકે, હવે મને આનું મૂલ્ય જોઈએ છે, તો કોઈ પણ સદિશનું મૂલ્ય કેવી રીતે મળે કહેશો મને? તો સદિશનો વર્ગ એનો સરવાળો, ભલે અહીંયા બાદ બાકી હોય, મૂલ્ય મેળવશો ત્યારે સરવાળો જ કરીશું, બરાબર ને? બસ, તો પછી મારા વાલા છોકરાઓ, તો ટેન બીટા ઇઝ ઇક્વલ ટુ VR અપોન VM, ધેટ્સ ઇટ. નાઉ માય ડિયર ફ્રેન્ડ્સ, ઉર્ધ્વ સાથે થીટા કોણ બનાવતો હોય તેમ વરસાદ પડે છે, એટલે વરસાદ પણ સીધો નથી આવતો, એને પણ ખૂણો છે, રાઈટ? ઘણી વાર તમે જોયું છે ને પવનની સાથે વરસાદ આવતો, આ થીટા ખૂણે વરસાદ આવે છે એટલે VR, રાઈટ?
હવે છત્રી અહીંયા રાખી જો, આટલી નાની છત્રી છે, પલડી ના જવાય હે ને, બીટા ખૂણો અહીંયા છે તો એ જ બીટા ખૂણો અહીંયા પણ છે, કરેક્ટ. ના ઉર્ધ્વ દિશા સાથે થીટા કોણ બનાવતો હોય તેમ વરસાદ પડતો હોય તો વી આર એમ ઇસી સૂત્ર બધા એના જ છે, પણ ફરક માત્ર સેમા પડ્યો ખબર, ખૂણો જે લીધો ને એમાં 90 માઇનસ થીટા કર્યો, અને 90 માઇનસ થીટા હોય તમે સાઈન 90 માઇનસ થીટા એટલે શું લખાય મને કહેશો? અહીંયા લખાય કોસ થીટા. એવું કોસ 90 માઇનસ થીટા હોય તો સાઈન થીટા, આલ્ફા બરાબર આ ખૂણો, રાઈટ? ઓકે, હવે આ આપણી બુકની બહાર છે. હવે જે સમજાવું છું ને એ આપણી બુકમાં ટોપિક જ, પણ છતાંય તમને ખબર છે એક જ દાખલો એવો હતો જેની અંદર આનો કંઈક ઉલ્લેખ આવ્યો હતો, પણ અહીંયા સરસ રીતે આપણે સમજીએ. પાણી વહેતી નદીને પાર કરતા ઓકે શું કહેતા હતા આપણે? વાત શું હતી? આપણી પાસે નદી પાર કરવી છે, હેને? નદી પાર કરવી હોય એટલે એક બેઝિક છે, તળાવ નથી ભાઈ, આ નદી છે. નદી એટલે એની અંદર પાણી તો વહેતું જ હોય. હવે તમારો બેઝિક ખ્યાલ એ પણ છે કે જો નદી તમે આમ પાર કરી રહ્યા છો, પાણી આમ જઈ રહ્યું છે, તો તમે એક્ઝેક્ટ સામે નહીં પહોંચો, તમે ક્યાંક આમ પહોંચશો, અલગ દિશા, અલગ, સોરી, અલગ જગ્યાએ પહોંચી જશો. તો એ જો તમારે સામે સ્થાને જવું હોય તો શું કરવું પડે? તો કે આમ ઊંધી દિશામાં સહેજ ચોક્કસ ખૂણે તરવું પડે, અને તો પછી તમને પાણી આમ ખેંચતું એક્ઝેક્ટ સામે લઈને આવશે. બસ આ એક લોજિક છે, એની સાથે કેટલાક સૂત્રો આપણી પાસે જે સંકળાયેલા છે, ફિઝિક્સ જે વિચારધારા આપણી છે એની અંદરના સદિશની સાથે સંકળાયેલા છે, બસ એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ મારા વાલા મિત્રો, બરાબર ને? ઓકે, પાછી પેન ખોવાઈ ગઈ, પેન લઈ આવું મેં, હે ને? ઓકે ચલો, પેન સહિત દિવ્ય સર તમારા પાછા આવી ગયા છે. ચલો અહીંયા ધ્યાન રાખજો, નદીને સીધી સામે પાર કરવા માટે માણસે થીટા ખૂણે તરવું જોઈએ, રાઈટ? હવે જો નદીનું પાણી આમ વહી રહ્યું છે, રાઈટ, માણસે અહીંયાથી તરવાનું શરૂ કરે છે, એકચ્યુઅલી એને પહોંચવું છે અહીંયા, અહીંથી શરૂ કરશે તો અહીંયા નહીં પહોંચી છે, એટલે એને આ દિશામાં તરવું છે. એટલે અહીંયા વેલોસિટી ઓફ મેન લખ્યું છે, આ છે વેલોસિટી ઓફ રિવર, અને આ છે વી, એટલે એનો પરિણામી વેગ. સમજાઈ ગયું ને? બસ, તો આ પ્રમાણે આપણે એની સમજૂતી આપી દેવાની છે, કરેક્ટ? ના, જો અહીંયા લખ્યું છે આપણી પાસે માહિતીની અંદર કે વીએમ તરનારનો વેગ છે, નદીના પાણીનો પ્રવાહ વીઆર લઈએ છે, તો કોસ થીટા બરાબર પાસેની બાજુ વીઆર ના છેદમાં વીએમ, સાઈન થીટા ડેશ બરાબર વીઆર ના છેદમાં એમ. થીટા ડેશ એ સૌથી ટૂંકા અંતરે જે નદીની પહોળાઈ છે તેની સાથેનો ખૂણો છે. હવે થીટા ડેશ એટલે આની વાત થઈ રહી છે, હા, ધ્યાન રાખજો, આ ખૂણો થીટા ડેશ છે, થીટા અહીંયા છે, એટલે અલગ અલગ વાત થઈ રહી છે. ઓકે બચ્ચાઓ, નદી પાર કરવા લાગતો સમય એક્સ ના છેદમાં વી, એક્સ એટલે શું? તો કે નદીની પહોળાઈ, અહીંથી એક્સ, રાઈટ? અને વી એટલે એનો વેગ, વી ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર માઇનસ વી આર સ્ક્વેર. આ વી ની વાત થઈ રહી છે. હવે આના માટે આકૃતિ અહીંયા છે, એવું ધ્યાન રાખજો, અહીંયા હતી ત્યારે આકૃતિ આ હતી, રાઈટ? વી આર, આર એટલે રિવર, અને વી એમ એટલે મેન. ઓકે, તો સૌથી ટૂંકા માર્ગે ઓછા સમયમાં નદી પાર કરવા માટે નદીના કાંઠાને લંબ દિશામાં પડવું જોઈએ. ભૂસકો કઈ મારવાનો? લા, તો ક્યાંથી? આમ સીધી દિશામાં, રાઈટ? પણ એમ સીધી દિશા મારે તો પહોંચશે તો આમ જ, હે ને? ઓકે, આના બધા નાના નાના જે સૂત્રો આપણે જે સમજાવ્યા છે, બસ એની ચર્ચા આપણે કરીએ. એક્સ ના છેદમાં વી, એક્સ એટલે નદીને પાર કરવા માટેનું અંતર, અને વીએમ એટલે માણસનો વેગ, જે સાચો વેગ, બરાબર? ના, અહીંયાનો આર એટલે વી એટલે સાચો વેગ, વીએમ એટલે તો માણસનો વેગ. હવે એના પછીની જે ચર્ચા છે એની અંદર એબી, એથી બી જો આકૃતિની અંદર આપ્યું છે, એબી બરાબર એટલે આ અંતર કેટલું થાય એ કહે છે, એથી બી એટલે આટલું અંતર, રાઈટ? તો એ અંતર કેટલું થઈ જાય? તો કે એ બી અંતર બરાબર વી આર અને સમય, વી આર એટલે રિવર, પાણીનો વેગ, અને વી આર ઇન્ટુ એક્સ અપોન વી એમ થઈ શકશે, કરેક્ટ? ઓકે, સદિશ માટે બહુકોણનો નિયમ, સદિશ માટે બહુકોણનો નિયમ એટલે શું? બીજું નવું નથી, એક સાથે 5, 6, 10 સદિશનો સરવાળો કરો તો એને બહુકોણનો નિયમ કહેવાય મારા વાળાઓ. ઓકે, શું કહે છે? જો વધારે સંખ્યાના સદિશોને તેમના મૂલ્યને દિશા એક સરખા ખુલ્લા બહુકોણની બાજુ વડે દર્શાવવામાં આવતા હોય તો વિરુદ્ધ ક્રમમાં રહેલા બહુકોણને પૂર્ણ કરતી બાજુનો સંપૂર્ણ પરિણામી સદિશ દર્શાવે છે. જો આ પહેલો સદિશ છે, એના હેડ પર બીજો સદિશ બી, એના હેડ પર ત્રીજો સદિશ સી, એના હેડ પર ચોથો સદિશ ડી, પહેલા અને છેલ્લાને જોડી દો વાલાઓ જવાબ. ઓકે, ચાર સદિશોનો સરવાળો કરવા માટે આપણે સદિશના ત્રિકોણનો નિયમ 3 વખત વાપરો.
જ્યારે આ નિયમ બહુકોણ વાળો એક જ વખતમાં જવાબ આપી દે, બરાબર છે? આ પરથી સામાન્યપણે એન સદિશોનો સરવાળો કરવા માટે ત્રિકોણનો નિયમ એન માઇનસ વન વખત તમારે વાપરવા, બરાબર છે? ઓકે, હવે સદિશનું વિઘટન, વિઘટન એટલે વિભાજન લા, વિઘટન એટલે કે અહીંયા આગળ રસાયણ વિજ્ઞાનની કોઈ પ્રક્રિયા કરવાની નથી. સદિશોનું બે કે વધારે સદિશોમાં વિભાજનને વિઘટન કહે છે. જે સદિશોમાં આપેલ સદિશનું વિભાજન કરવામાં આવ્યું હોય તે સદિશોને ઘટક સદિશો કહે છે. જેમ કે આપણે એ એક્સ અને એ વાય એવું કરતા હતા, તે જો ઘટક સદિશો એકબીજાને લંબ હોય તો વિઘટન કાટકોણીય લંબ વિઘટન કહેવાય છે. અને આપણે જે કર્યું છે આવું છે, એક્સ દિશા, વાય દિશા અને ઝેડ દિશા ત્રણેય પરસ્પર લંબ છે. ઉદાહરણ તરીકે એફ નું એક્સ અને વાય સમતલમાં બે ઘટકોમાં વિભાજન કરવા માટે ઓ થી પી આ સદિશ દોર્યો ને એને નામ આપ્યું એફ. તો આ સદિશ એફ નો એક્સ દિશાનો ઘટક એફ એક્સ આર, લગતા શીખી ગયા છો ને હવે તો, અને વાય દિશાનો ઘટક એફ વાય છે. ખૂણાની પાસેની બાજુ અને આ ખૂણાની સામેની બાજુ, સામેની બાજુ એટલે એફ વાય, કરેક્ટ? ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, એના પછી આપણી પાસે બીજું શું છે? તો કે ઓ માંથી રેખા ઓ એક્સ અને ઉર્ધ્વ રેખા ઓ વાય દોરો. એક્સ અક્ષ સાથે એફ થીટા ખૂણો બનાવે છે. પી માંથી પીએમ લંબ ઓ એક્સ દોરો, પીએન લંબ ઓ વાય દોરો. આ એફ એક્સ થઈ ગયું, ઓ એન એફ વાય થઈ ગયું. હવે એના પછી આપણી પાસે જે બીજી સમજૂતી છે એમાં શું કીધું? ઓ એમ ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ આઈ, ઓ એન ઇઝ ઇક્વલ ટુ એફ વાય જે, સદિશ એફ ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ આઈ પ્લસ એફ વાય જે, રાઈટ? નાઉ માય ડિયર ફ્રેન્ડ્સ, કાટકોણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ ની વાત આવે ને ખુશ થઈ જાવ તમે બધા. ત્રિકોણ ઓ એમ પી માં ઓ એમ ના છેદમાં ઓ પી એટલે કોસ થીટા. કોસ ની વ્યાખ્યા, કોસ બરાબર પાસેની બાજુના છેદમાં કર્ણ, તો એફ એક્સ ના છેદમાં એફ કોસ થીટા, એફ એક્સ બરાબર એફ કોસ થીટા, એવું એફ વાય બરાબર એફ સાઇન થીટા. વાય ઘટકનું મૂલ્ય આપે તે સાઇન ઘટક, અને એક્સ ઘટકનું મૂલ્ય આપે તે કોસાઇન ઘટક. આખું પૂરું નામ કોસનું કોસાઇન છે, એવું ખબર છે ને? એક અને ત્રણ નો વર્ગ કરીને સરવાળો કરીએ, ચાલો સોરી બે અને ત્રણ, હો ભૂલથી એફ એક્સ સ્ક્વેર પ્લસ એફ વાય સ્ક્વેર, એફ સ્ક્વેર કોમન થઈ ગયા, કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા વન થઈ જાય, એફ સ્ક્વેર તો એનું મૂલ્ય થઈ જશે આ રીતના, કરેક્ટ? તો ટેન થીટા બરાબર શીખ્યા છીએ ને વાય ઘટકના છેદમાં એક્સ. કોઈ પણ સદિશનો ખૂણો શોધવો હોય તો આ રીતે શોધી શકો. નેક્સ્ટ આપણી પાસે છે વાલા બચ્ચાઓ, સદિશના સરવાળા સંલગ્નતા, એસોસિએટિવ નો નિયમ. સદિશનો સરવાળો બિનક્રમિક હોવા છતાં, એટલે કે સરવાળો કરવાના ઉમેરવાના સદિશોના ક્રમથી સ્વતંત્ર છે, સંલગ્નીયતા છે. એટલે કે ત્રણ સદિશો, સદિશ એ બી અને સી નો સરવાળો આપણે એ બી અને સી ના સરવાળામાં ઉમેરીએ કે બી અને એ ને સી ના સરવાળામાં ઉમેરીએ તો પણ પરિણામ બદલાશે નહીં. જો અહીંયા એ ને સેમાં ઉમેર્યું બી પ્લસ સી માં, બી ને સેમાં ઉમેર્યું એ પ્લસ સી માં, સી ને સેમાં ઉમેર્યું એ પ્લસ, કોઈ ફરક પડતો નથી. મુખ્ય મુદ્દામાં શું કીધું છે જોયું તમે બાજુમાં? મુખ્ય મુદ્દામાં એવું કીધું કે બે સદિશો, સદિશ એ અને બી ના પરિણામી સદિશનું મહત્તમ મૂલ્યમાન એ પ્લસ બી અને લઘુત્તમ મૂલ્ય એ માઇનસ બી હોય છે, કન્ડિશન એ મોટો હોય ને બી નાનો હોય તો. સદિશના ઘટકો, જો એક સદિશને બે લંબ ઘટક તરીકે ઓળખાતા ત્રણ ઘટકોમાં વિભાજિત કરી શકાય, સદિશને લંબ ઘટકમાં ત્રણ ઘટકમાં વિભાજિત કરી શકાય, એક્સ વાય ઝેડ, આઈ કેરેટ, જે કેરેટ અને કે કેરેટ, એકમ સદિશ છે. તો માનાંકમાં સદિશે આ ખોટું લખ્યું છે, અહીંયા શું લખવું જોઈએ? તો આને આપણે કાઢી નાખીએ, આને એકચ્યુઅલી લખવું જોઈએ સદિશ, રાઈટ? ભૂમિતિ પરથી એનું મૂલ્ય, તો અહીંયા સદિશ કરી દીધો છે, ભૂલ ભૂલ, હા એવું હોય ને બાળક, એકચ્યુઅલી આ જે બુક આપણે રિફર કરી રહ્યા છે ને ઇંગ્લિશ બુક છે, હવે ટાઈપ કરનાર ગુજરાતી હોય, હવે ગુજરાતી વાળાને ગુજરાતી જ આવડે, અંગ્રેજી જુએ ને એ બુકને કશું પ્રિફર ના કરે, એટલે ડાયરેક્ટ સીધું ગુજરાતી એટલે ભૂલો કરે. અને બીજું, ટાઈપ કરનારાને ફિઝિક્સ આવડતું હોય એવું જરૂરી ના હોય, તમને મને ફિઝિક્સ આવડે છે, આ લોકોને ના આવડતું હોય એવું બને ને ટાઈપિસ્ટને, તો આપણે એને કમ્પ્લેન કરવાની નહીં, આપણે આપણી જાતે સુધારો કરી લેવાનો. ન્યૂઝ પેપર જેવું છે, ન્યૂઝ પેપરમાં ભૂલ આવે તો આપણે એને કહેવા જઈએ, ના જવાય, આપણે સુધાર લેવા. ઓકે, તો આના ઉપરથી આ જે આખી આકૃતિ આપી છે ને એમાં જોઈ શકો છો, આ સદિશ એ છે આપણી પાસે, રાઈટ? અહીંયા સુધી એક્સ દિશા સાથેનો ખૂણો આલ્ફા, વાય દિશાનો બીટા અને ઝેડ દિશા સાથેનો ખૂણો અહીંથી આમ અથવા અહીંથી આમ, વન એન્ડ સેમ થિંગ. ઓકે, તો અહીંયા એક નિયમ છે, કોસ સ્ક્વેર આલ્ફા, કોસ આલ્ફા બરાબર એક્સ ના છેદમાં એ, કોસ બીટા બરાબર એ વાય ના છેદમાં એ, અને કોસ ગામા બરાબર એ ઝેડ. આ એક અગત્યનું સૂત્ર છે, તમે શીખ્યા પણ છો દાખલામાં, કોસ સ્ક્વેર આલ્ફા, કો
cos square beta cos square gamma નો સરવાળો કરો તો જવાબ 1 આવો ડાયરેક્ટ પ્રશ્ન પણ ક્યારેક પૂછાય છે એના પછી છે આપણી પાસે અદિશ ગુણાકારમાં ડોટ ગુણાકાર શીખ્યા કે નહીં વાલા બચ્ચાઓ મેથેમેટિકલ લેક્ચર જોયા ને બે સદિશો સદિશ A અને B એક થીટા કોણે આવેલા હોય તો સદિશ A ડોટ B બરાબર AB cos થીટા A કૌંસમાં B cos થીટા B કૌંસમાં A cos થીટા થીટા બરાબર 0 તો અહીંયા cos 0 1 થાય તો AB થઈ જશે સદિશ A ડોટ A A સ્ક્વેર આપણી બુકમાં નથી છતાં મેં તમને પહેલા શીખવાડી દીધું બરાબર ને બસ